નમસ્કાર, વીએનએમ સ્ટુડિયોમાં અમારા સ્વાસ્થ્ય સેગમેન્ટ ફિટ રહે આપમાં હું સપના આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે અમારી ચર્ચા આગળ વધારીશું ડૉક્ટર શૈલેષ ત્રિવેદી સાથે, જેઓ કે એક ડાયાબિટોલોજીસ્ટ અને મેટાબોલિક ફિઝિશિયન છે. એમણે આપણને જણાવ્યું ડાયાબિટીસ વિશે, એના પ્રકાર વિશે, એના શું કોમ્પ્લિકેશન્સ થાય એની ચર્ચા આપણે લાસ્ટ એપિસોડમાં કરી. આજે આપણે વાત કરવાના છે ડાયાબિટીસ રિલેટેડ જેવી ટ્રીટમેન્ટ હોય એની માટે લેટેસ્ટ મશીનરી કે ટેકનોલોજી માર્કેટમાં શું અવેલેબલ છે. ડૉક્ટર શૈલેષ, સ્વાગત છે આપનું અમારા સ્ટુડિયોમાં. નમસ્કાર મેડમ. ડાયાબિટીસ ઇઝ જસ્ટ નોટ રિલેટેડ ટુ શુગર, પણ આંખ છે, હાર્ટ એટેકના ચાન્સીસ છે કે પેરાલિટિક એટેક છે કે કિડની ડેમેજ થઈ શકે, આ બધા કોમ્પ્લિકેશન્સ ડાયાબિટીસ જેને હોય એને થવાના ચાન્સીસ છે. દેર આર ચાન્સીસ. લેટેસ્ટ ટેકનોલોજીમાં શું સુવિધાઓ અવેલેબલ છે ડાયાબિટીસની અંદર? મેડમ, ફર્સ્ટ ઓફ ઓલ મેં કીધું એ પ્રમાણે 60-65% લોકોને હૃદયને લગતી બીમારી અથવા મગજને લગતી પેરાલિસિસ, આ બે કારણ મેઇન કોન્ટ્રીબ્યુટિંગ ફેક્ટર ફોર ધ ડેથ. હવે આ દર્દીને વહેલી ખબર પડી જાય કે મને આ પ્રક્રિયા મારા શરીરમાં ચાલુ થઈ છે, કે મારી હૃદયની નળી કે મારી મગજની નળી, જેને અમે અમારી ભાષામાં એથેરોસ્ક્લેરોસિસ કહીએ છીએ, સાંકડી થવાની એ પ્રોસેસ ચાલુ થઈ છે, એને ખબર પડે તો એની લાઈફસ્ટાઈલ બદલી શકે, એની દવાઓ ચેન્જ કરી શકે. એટલે અર્લી ડિટેક્શન, દેટ મેક્સ યુ અર્લી પ્રિવેન્શન, બેટર ટ્રીટમેન્ટ, એટલે તમારા કોમ્પ્લિકેશન્સ અટકી શકે. હવે લેટેસ્ટ ટેકનોલોજીમાં મેડમ, અત્યારે બજારમાં એક ઇઝેડ સ્કેન કરીને ફ્રાન્સની કંપની તરફથી એક નવું મશીન આવે છે. ઓકે. ખૂબ સુંદર મશીન છે, કોમ્પેક્ટ મશીન છે, અને યુનાઇટેડ સ્ટેટ્સના FDA અપ્રૂવ્ડ તરફથી છે, યુરોપિયન કન્ટ્રીઝમાં પણ અપ્રૂવ્ડ છે. એની અંદર જે મેં કીધું ને કે તમારે બ્લડ લેવાનું, ફિંગર પ્રિક કરવાનું, એ ટેકનોલોજી નીકળી ગઈ. ઓકે. એમના સીધો ખાલી પેશન્ટે, દર્દીએ ખાલી મશીનના ઉપર હાથ મૂકવાનો, ઓકે, અને એના પરસેવાની ઉપરથી એ લોકો ડાયગ્નોસિસ કરે કે આ શુગરની વેલ્યુ કેટલી છે. ઓકે. એટલે કોઈ ફ્રીક નહીં, અને રિઝલ્ટ વિધિન 2 મિનિટ્સ. ઓકે. એક બીજું, આ જ ટેકનોલોજીથી મેટાબોલિક રિસ્ક, એટલે જે હૃદયને લગતી નળીઓ કે મગજને લગતી નળીઓ, જે કાર્ડિયો મેટાબોલિક રિસ્ક ફેક્ટર્સ જે હોય, એ પણ આ મશીન દ્વારા એસેસ થાય. ઓકે. અને તે પણ ડિટેલમાં થાય, એટલે તમને ઝોન કહી આપે કે ભાઈ તમે ગ્રીન કલરના ઝોનમાં છો એટલે યુ આર ઓકે, યલો કલરમાં ઝોન હોય તો યુ હેવ ટુ બી કેરફુલ, ઓરેન્જ કલરના ઝોનમાં હોય તો ભાઈ યુ હેવ ટુ બી એક્સ્ટ્રા કેરફુલ, રેડ કલર યુ આર ઇન અ ડેન્જર ઝોન. એટલે આ મશીનનું આવું એનાલિસિસ છે. એવી રીતે પગના જ્ઞાનતંતુ માટે, જેવી રીતે ઇઝેડ સ્કેન છે, એવી રીતે પગના જ્ઞાનતંતુ, પગના જ્ઞાનતંતુમાં તમને ખબર હશે ડાયાબિટીસના દર્દીઓ બિચારા કહે કે સાહેબ પગમાં બહુ બળતરા થાય છે, રાત્રે ઊંઘ નથી આવતી સાહેબ કહેવા, અને પગના જ્ઞાનતંતુ જ્યારે નબળા પડે અને બિચારાને ખબર ના હોય, તાપમાં ચાલ્યો હોય રોડમાં, પગર સ્લીપરે, અને ઘણી વખત આપેલું કહેવામાં આવે છે ને કે ભાઈ તમે લોનમાં રોજ 1/2 કલાક ખુલ્લા પગે ચાલો તો આંખના નંબર ઉતરી જશે, ઓલ હંબક. હવે પેલો ડાયાબિટીસવાળો બિચારો ચાલ્યો અને એકાદો કાંટો અંદર ઘૂસી ગયો, અને ઓલરેડી જ્ઞાનતંતુ નબળા હતા, એમાંથી પછી ચાંદી થાય, અલ્સર થાય કે એમ્પ્યુટેશન થાય, એટલે આ જ્ઞાનતંતુ નબળા પડ્યા છે એના માટેનું પણ એક મશીન અવેલેબલ છે, જેનું નામ સુડોસ્કેન છે. એ સુડોસ્કેન પણ બહુ સિમ્પલ છે. સુડોસ્કેનને ટેસ્ટ કરવાનો, એ પણ આવી જ રીતે પેશન્ટે હાથ મૂકવાના અને પગ મૂકવાના, પગ મૂકે એટલે તરત જ એને બંને હાથના અને બંને પગના પ્રેશર ડિફરન્સ ઉપરથી એ લોકો એન્કલ બ્રેકર ઇન્ડેક્સ અને બધું, એને રિપોર્ટ ઇઝ અવેલેબલ વિધિન 2 મિનિટ્સ. અગેન, ધીસ મશીન ઇઝ એપ્રુવડ બાય USFDA. એટલે ટેકનોલોજી અવેલેબલ થઈ છે, નોન ઇન્વેઝિવ ટેકનોલોજી છે, અને એનામાં કોઈ કોસ્ટ ફેક્ટર એવો નથી કે ઇટ ઇઝ ગોઈંગ ટુ કોસ્ટ યુ હેવન. કારણ કે આઈ વોઝ અબાઉટ ટુ આસ્ક યુ કે સિન્સ ટેકનોલોજી ઇટ્સ અ નેચરલ થિંગ કે ઇફ ઇટ્સ ટેકનોલોજી ઇઝ ન્યૂ, ઇટ્સ હાઈટેક, ઓબ્વિયસલી એ પેશન્ટના મગજમાં હોય કે આનો ખર્ચો બી વધારે હશે. મશીન મોંઘા છે, પણ લોકો ઇન્ડિયાને ધ્યાનમાં રાખીને પ્રાઇસિંગ કરતા હોય છે. યુ સી, તમે મારુતિ જુઓ તો મારુતિની કમ્પેરિઝનમાં જ બીજી ગાડીની યુનો પ્રાઇસિંગ થતી હોય. ધીસ ઇઝ ધ યુઝ્યુઅલ ટ્રેન્ડ. એટલે જેવી રીતે આ જ્ઞાનતંતુની સોડો સ્કેન માટેની આપણે વાત કરી, એવી રીતે દરેક ડાયાબિટીસના પેશન્ટે પોતાના ફૂટનું એક્ઝામિનેશન કરાવવું જોઈએ. ઓકે. પોતાનું ફૂટ માટેનું ફૂટ સ્કેનર, ઓકે, જેને સ્પેશિયલ એક બ્રાન્ચ કહેવાય, જેને પોડિયાટ્રિક્સ સ્કેન કહેવામાં આવે છે, કે ફૂટ સ્કેનર પાસે એનું ફૂટનું સ્કેન કરાવડાવવું જોઈએ. જેનો હું તમને ક્લાસિકલ એક્ઝામ્પલ આપું છું. આ જ વ્યક્તિ છે,
તમે એમનો ફૂટ જો, તો ફૂટની અંદર જે સામાન્ય રીતે જે આર્ચની જે ગોળાઈ હોવી જોઈએ એ ગોળાઈ છે ને એની જગ્યાએ ફ્લેટ, ઓલમોસ્ટ ફૂટ એકદમ ફ્લેટ છે. આ ફ્લેટ ફૂટ હોય એટલે એનું પ્રેશર અનઇવન આવવાનું, અનઇવન આવવાનું એટલે ત્યાં આગળ જ્યાં પ્રેશર અનઇવન આવે ત્યાં આગળ અલ્સર થવાના ચાન્સીસ. આ વ્યક્તિ લકી છે, એને કશું જ નથી, પણ સપોઝ ઇઝ અ ડાયાબિટિક પેશન્ટ, તો એ જ્ઞાનતંતુ હોય, નબળા હોય, આવો ફ્લેટ ફૂટ હોય, એ ક્યારે ખબર પડે? એ પહેલાં ફૂટ સ્કેનની અંદર. એટલે ફૂટ સ્કેન કરાવડાવવાનું દરેક દર્દીએ, અને આવા અનઇવન પ્રેશરવાળા પોઈન્ટ્સ એમાં ખબર પડે, અને એની અંદર એમાં ખર્ચો નથી, 150 રૂપિયાથી 200 રૂપિયાનો ખર્ચો હોય છે. એને જેવી રીતે ઇન્સોલ મૂકવાના હોય એવા ઇન્સોલ મૂકવાના ફૂટની, તમારા શૂઝની અંદર કે ચપ્પલની અંદર, અને દેટ વિલ હેલ્પ યુ. એટલે તમારું પ્રેશર જે હોય એ પ્રેશર અનઇવન હોય એ ઇવન થઈ જાય. ડૉક્ટર શૈલેષ, તમે ઇઝેડ સ્કેન, સુડો સ્કેન અને ફૂટ સ્કેનની વાત કરી, પણ તમે કીધું કે ડાયાબિટીસ હોય તો ચાન્સીસ છે કે પર્સન કેન ઇટ કેન અફેક્ટ આઈઝ ઓલ્સો, અને માણસ આંધળું પણ થઈ શકે છે, આઈસાઇટ પણ જઈ શકે છે. તો એના અર્લી ડિટેક્શન માટે કે એના અર્લી ચેક માટે, પ્રિકોશન્સ માટે ઇઝ એની ટેકનોલોજી મશીનરી અવેલેબલ? બેઝિકલી કેવું છે, કોઈ પણ વસ્તુ અંડર વન રૂફ હોય તો તમને સારું લાગે કે ભાઈ એક જ જગ્યાએ ગયા અને બધી વસ્તુ પતી ગઈ. એટલે વેર એવર યુ ગો, તમને કોઈ પણ જગ્યાએ આ બધી જ ટેકનોલોજી એક જ જગ્યાએ મળતી હોય તો યુ વિલ બી હેપી. દેર આર મશીન્સ આર અવેલેબલ, દે આર ઓલ કોલ્ડ ફંડલ કેમેરાઝ, દેર આર અનાધર ટેકનોલોજી ઇઝ ઓલ્સો દેર અવેલેબલ. એને કોન ફોકલ કેમેરાઝ કહેવામાં આવે છે, એ થોડા મોંઘા હોય છે, પણ એમાં એકદમ માઇન્યુટમાં માઇન્યુટ તમારો ડાયાબિટીસનું હિસાબે ઇન્વોલ્વમેન્ટ થયું આંખ નક વેસલ્સનું, રટાઈનાના વેસલ્સનું, તો તરત જ ખબર પડે. અને આ કેમેરાઝથી પણ તમે વહેલું જેટલું ડાયગ્નોસિસ કરશો એટલું પેશન્ટની, અને યુ સી માણસની દૃષ્ટિ જતી રહે, એનાથી દુઃખી વસ્તુ કોઈ જ નથી. અમે તો એ જ આશા કરીશું કે તમે સ્વસ્થ રહો અને હસતા રહો. થેન્ક યુ.